हेलो बाल मित्रों, नमस्ते। धोरण त्रण गुजराती टू स्टूडेंट, आपणे पार्ट नौ में आपणे पाठ्यपुस्तक एटले के टेक्स्टबुकनी आपणे एक्सरसाइज पूर्ण करी अने हवे आपणे प्रश्न एक अने बे ए पण पूर्ण कर्या। तो हवे ग्रामर विभाग आपणे जोई लईए, ए छे तमारो व्याकरण विभाग। तो बाळको, तमे बधा व्याकरण सांभळशो अने पछी नोटमां सारा अक्षरमां लखशो, ओके बाळ मित्रों। तो चालो आपणे प्रश्न त्रण अ ब अने क ए त्रणे जोईशुं, ओके बाळ मित्रों। तो चालो, तो बाळ मित्रों आपणे पेपर पेटर्न वाइज विभाग क जे होय छे तमारो व्याकरणनो। तो प्रश्न त्रण अ छे, पक्षीओना अवाज साथे तेना नाम लखो। तो नंबर एक पर छे पक्षीनो अवाज, कूकड़े कूक बोले। कूकड़े कूक कोण बोले बाळको? कूकड़ो। बे नंबर, काका बोले। काका कोण बोले? कागड़ा भाई, कागड़ो। हूँ जे बोलू छूँ ए सांभळजो ध्यान थी। त्रण नंबर, कूहू कूहू बोले, ए छे कोयल बेन। पछी छे ची ची बोले, ए चार नंबर, गू गू बोले, ए छे कबूतर। पांच नंबर, ए तो तमने बधाने खबर छे, ची ची कोण बोले? आपड़ा चकली बेन। तो बधाना अवाज सामे नाम लखवानुं। हवे पछीनुं छे प्रश्न त्रण ब, अने जे छे विरोधार्थी शब्द लखो। तो बाळ मित्रों आपणे खबर ज छे, विरोधार्थी शब्दने आपणे ओपोजिट तरीके पण ओळखीए छीए, अने जे ચોકડીની નિશાની હોય એને વિરોધાર્થી શબ્દની ઓળખ આપીશું। તો નંબર એક છે કાચી, કાચીનો વિરોધાર્થી થશે પાકી। બે નંબર, ઊંચો, એનો વિરોધાર્થી થશે નીચો। ત્રણ નંબર, નીડર, એક નીડર હોય તો બીજું કોણ હોય? ડરપોક, તો નીડરનો વિરોધાર્થી થશે ડરપોક। ચાર નંબર, કાળો, કાળાનો વિરોધાર્થી થશે ધોળો। એક કાળો હોય અને બીજો કેવો હોય? ધોળો, તો આપણે એને ઓપોઝિટ બતાવવાનું છે વિરોધાર્થી। નંબર પાંચ પર છે ખાટી, એક ખાટી છે અને બીજી મીઠી, તો ખાટીનો વિરોધાર્થી થશે મીઠી। તો બાળ મિત્રો હવે છે નેક્સ્ટ પ્રશ્ન ત્રણ ક, આપણે નીચે નીચે જ લખવાના રહેશે, તો ચાલો એ પણ આપણે જોઈશું। હવે છે પ્રશ્ન ત્રણ ક, સમાનાર્થી શબ્દ। તો સમાનાર્થી શબ્દની આપણે કેવી રીતે ઓળખ મેળવી છે ખબર છે ને બાળ મિત્રો? જે ડેશ એટલે કે લાઈનની જે નિશાની હોય એ આપણે યાદ રાખવાની રહે છે। તો આપણે હવે સમાનાર્થ બતાડશું। તો નંબર એક છે ઝાડ, ઝાડનો સમાનાર્થ, એટલે ઝાડને બીજા કયા નામથી આપણે ઓળખશું? વૃક્ષ, વૃક્ષ એટલે પણ ઝાડ થાય, જે એક શબ્દના ઘણા બધા અર્થ થાય, પણ તમે અત્યારે નાના છો ને એટલે આપણે હમણાં એક એક અર્થ શીખીશું। નંબર બે છે જળ, જળ એટલે શું? જળનો સમાનાર્થી થશે પાણી, જળને પાણી કહેવાય। નંબર ત્રણ આંખ, આંખનો સમાનાર્થી થશે નયન, બીજો અર્થ પણ થાય છે પણ અત્યારે આપણે એકને જ યાદ રાખવાનું છે। ચાર નંબર પ્રભાત, પ્રભાતનો સમાનાર્થી થશે સવાર। તો બાળ મિત્રો સારી રીતે સાંભળી લેજો, પછી સારા અક્ષરે નોટમાં લખીશું, ઓકે બાળ મિત્રો? ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, થેન્ક યુ, આભાર।